ચિત્રનગરીના 90 કલાકારો રાજકોટ મધ્યસ્થ જેલમાં ચિત્રો બનાવવા આવી રહ્યા છે. આ ઉદ્દેશ ફક્ત જેલના કેદીઓમાં સકારાત્મક વિચારો આવે, સારી ભાવના એક જાગે, સારા નાગરિક બનવાની પ્રેરણા થાય, તે રીતના સકારાત્મક વિચારો સાથેના ચિત્રો આજે 90 કલાકારો બનાવી રહ્યા છે. અને વાત કરું તો ગયા મહિને પણ મેં વડોદરા મધ્યસ્થ જેલમાં 3 દિવસ ચિત્રો બનાવેલા છે. અને આપણા સમાજમાં જે હોય છે કે જેલની કાળભીંડ દિવાલો, પણ હવે દિવાલો કાળભીંડ નથી રહી, દિવાલો સારી છે. જેલમાં અલગ અલગ ઉદ્યોગો પણ ચાલે છે કે બહાર નીકળી અને પોતે પગભર થઈ શકે, અને તે હેતુસર આજરોજ ચિત્ર બનાવવામાં આવી ગયા. કેટલા લોકો દ્વારા બનાવવામાં આવ્યા છે? તો ચિત્રનગરી સાથે તો 1000 કલાકારો નિઃસ્વાર્થ ભાવે જોડાયેલા છે, પણ આજરોજ 90 કલાકારો જે છે એ સવારથી ચિત્રો બનાવી રહ્યા છે અને સાંજે 6-7 સુધીમાં પૂરા થઈ જશે. મારું નામ બીબી પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર મધ્યસ્થ જેલ રાજકોટ. ચિત્રનગરી સંસ્થાનો ખૂબ ખૂબ આભાર છે, તેઓ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. જેલ હવે સુધારાત્મક ગૃહ છે. અહીંયા કોઈ કાચો અથવા પાકા કામનો કેદી આવે તો કંઈક પ્રેરણા લઈને જાય એના માટે અમે પ્રેરણાત્મક ચિત્રો દોરવાનું નક્કી કર્યું છે, અને અલગ અલગ પ્રકારના પ્રેરણાદાયી ચિત્રો ચિત્રનગરીના કલાકારો દોરી રહ્યા છે. તો અહીંથી માણસ જાય અને ચિત્રને જોઈને કંઈક સારો સંદેશો લઈ જાય એવો અમારો ઉદ્દેશ્ય છે. એમાં અમારા જેલોના વડા ડૉક્ટર રાવ સાહેબ અને અમારા એસપી શ્રી શિવ વર્મા સાહેબે સતત માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડે છે. મારું નામ મિતાલી ચૌહાણ. અમે લોકો ચિત્રનગરીના બધા જ સભ્યો જેલની અંદર કેદીઓને સારા મેસેજ મળે એના માટે થઈ અને અલગ અલગ ચિત્રો બનાવીએ છીએ. મેં ડૉક્ટર અબ્દુલ કલામનો ચિત્ર બનાવ્યું છે, મેં અને મારા ભાઈએ. એમાં એવું છે કે અમે બધા લોકો જે કેદીઓને સારા મેસેજ મળે એના માટે અલગ અલગ ચિત્રો બનાવ્યા છે. તો ડૉક્ટર અબ્દુલ કલામ છે એ એવું માણસ છે કે એનો સ્વભાવ, એનું જે કાર્ય છે એ બધા એના ઉપરથી સારી શીખ મળે છે. એના માટે થઈને અમે લોકોએ ડૉક્ટર અબ્દુલ કલામનું ચિત્ર બનાવ્યું છે.